संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे फरी वक्त आपणे जे लेक्चर माटे आव्या छे अने आजनो जे सेशन छे आपणो એ સંપૂર્ણપણે પ્રોડક્શન મેનેજમેન્ટ, હવે કોઈપણ યુનિટ કોઈપણ ઓર્ગેનાઇઝેશન જે છે એને પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ સાથે જો સંકળાયેલું હોય તો એને પ્રોડક્શનના દરેક તબક્કે દરેક જગ્યાએ એને પોતાનું પ્રોડક્શનનું મટીરિયલનું દરેક રીતે એનું મેનેજમેન્ટ કરવું પડે છે। તો આજે આપણે પ્રોડક્શન મેનેજમેન્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। હવે પ્રોડક્શન મેનેજમેન્ટની સાથે સાથે એમાં આપણે ફક્ત આજે જે છે બે મુદ્દાઓ આવરી લઈશું, જેની અંદર પહેલું આવશે પ્રોડક્શન પ્લાનિંગ એટલે કે ઉત્પાદન આયોજન, અને બીજું છે પ્રોડક્શન કંટ્રોલ એટલે કે ઉત્પાદન અંકુશ। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો પ્રોડક્શન આયોજનથી। પ્રોડક્શન આયોજનની અંદર અથવા તો આજનો જે આપણો ટોપિક છે જેની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીશું ઉત્પાદન આયોજનનો અર્થ, ઉત્પાદન આયોજનની પ્રક્રિયા, ઉત્પાદન આયોજનના મહત્વ એટલે કે ફાયદાઓ, ઉત્પાદન અંકુશનો અર્થ, ઉત્પાદન અંકુશની પ્રક્રિયા, ઉત્પાદન અંકુશનું મહત્વ અને ઉત્પાદન અંકુશના ફાયદાઓ, ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ વચ્ચેનો તફાવત આપણે છેલ્લે વિસ્તૃત ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ મિત્રો આપણે ઉત્પાદન આયોજન। ઉત્પાદન આયોજન એટલે શું? પહેલો જ આપણે કોઈપણ ઉત્પાદક હોય, કોઈપણ વ્યક્તિ હોય, ઇવન આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણું રૂટીન ડેલી વર્ક જોઈએ તો આપણે પણ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ એટલે કે મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ। હવે ઉત્પાદક જે છે એ નફાના ઉદ્દેશ્યથી બિઝનેસમાં આવે છે, ધંધો શરૂ કરે છે, તો એને પણ ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક રીતે એને પોતાના બિઝનેસનું, પોતાના મટીરિયલનું, રો મટીરિયલનું, ઇન્વેન્ટરીઝનું બધી રીતે એને આયોજન કરવું પડે છે। હવે આયોજનનો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે અર્થથી શરૂઆત કરીશું કે આયોજન એટલે શું। ઉત્પાદન આયોજન એટલે સરળ ભાષામાં કહીએ તો ઉત્પાદન આયોજન એટલે કઈ વસ્તુનું ક્યારે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું। હવે મિત્રો, સૌથી ઉત્પાદન કેટલું કરવું, કઈ રીતે કરવું, કેમ કરવું એ વિશેનું જે પ્લાનિંગ હોય છે, જે આયોજન હોય છે, જો એ આયોજન ન કરવામાં આવે તો કંપની માર્કેટની અંદર અથવા તો ઓર્ગેનાઇઝેશન માર્કેટમાં સક્સેસ ન થઈ શકે। સફળ થવા માટે એને આયોજન કરવું પડે છે। કેમ કે જો આયોજન નહીં કરે તો એ પોતાનું ફ્યુચર ફોરકાસ્ટ નહીં કરી શકે, ભવિષ્યની માંગ ફોરકાસ્ટ નહીં કરી શકે, અને માંગને જે છે એ પૂરી કઈ રીતે કરવી, કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે, ગ્રાહકની જરૂરિયાત શું છે, એને કઈ રીતે સંતોષવી, અને જો એ સંતોષી નહીં શકે તો ભવિષ્યમાં એવું દિવસ આવશે તો ભવિષ્યમાં એવું બનશે કે એને પોતાના જે કસ્ટમર છે એ ખોઈ દેવા પડશે। તો જરૂરી છે કે ભાઈ દરેકે ઉત્પાદન પોતાની દરેકે પ્રોસેસ, દરેકે કંપની અથવા જે તે ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો છે એનું એ સારી રીતે મેનેજમેન્ટ કરે અથવા તો એનું પ્લાનિંગ કરે। હવે અર્થ પછી આપણે આગળ વધીશું જેમાં છે ઉત્પાદન આયોજનની પ્રક્રિયા। ઉત્પાદન આયોજનની પ્રક્રિયામાં જો વિગતવાર આપણે જઈએ તો પહેલો મુદ્દો આપણે જોઈશું અહીંયા મિત્રો, જે છે બજાર સંશોધન અને માંગની પૂર્વધારણા। જ્યાં સુધી કોઈપણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, કોઈપણ ધંધો આપણે શરૂ કરીએ છીએ, પણ જો આપણે બજાર સંશોધન નહીં કરીએ, આપણે માંગની પૂર્વધારણા નહીં કરીએ તો આપણે માર્કેટમાં સફળ થવાના ચાન્સીસ જે છે એ ઓછા થઈ જાય છે। જેમ કે મિત્રો આપણને ખ્યાલ હશે કે જ્યારે દિવ્ય ભાસ્કર બજારમાં આવ્યું હતું, દિવ્ય ભાસ્કર જ્યારે માર્કેટમાં આવ્યું હતું એ સમયે મોટાભાગના ન્યૂઝપેપર જે છે જે સંદેશ અને ગુજરાત સમાચાર માર્કેટમાં ચાલતા હતા, પણ દિવ્ય ભાસ્કરે માર્કેટના પોતાનું છાપું રજૂ કરતા પહેલાં એને 3-4 મહિના સુધી અથવા તો 6 મહિના સુધી એને બહુ જ સારી રીતે રિસર્ચ કર્યું માર્કેટના, એને જઈને માંગ દરેક વ્યક્તિના ઘરે જઈને ઇન્ડિવિજ્યુઅલ પર્સનનો એપ્રોચ કરીને એને દરેકને પોતાની જરૂરિયાત પૂછી, બરાબર, એવી રીતે કે ભાઈ ભવિષ્યમાં જો એ પ્રોડક્શન કરશે તો એને કેટલી કોપીઝ પહેલા દિવસે રજૂ કરવી પડશે, કેટલા લોકો એની કોપી પરચેસ કરશે, અથવા તો લોકોની પસંદગી શું છે એટલે કે કસ્ટમાઇઝેશન। હંમેશા અત્યારનો યુગ જે છે એ સેલિંગનો નથી કે પ્રોડક્શનનો નથી, પણ કસ્ટમાઇઝેશનનો છે। આપણે સેલિંગ કરી શકીએ છીએ, પ્રોડક્શન કરી શકીએ છીએ, પણ જો આપણે કસ્ટમરને શું જોઈએ છે વસ્તુ જો ઇગ્નોર કરીએ તો પણ માર્કેટમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ, બરાબર છે। તો પહેલો મુદ્દો જે આવતો હોય છે જે કે માર્કેટ રિસર્ચ એટલે કે બજાર સંશોધન અને માંગની પૂર્વધારણા। માંગની પૂર્વધારણા એટલે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ।
बिफोर वी प्रोसीड विथ द प्रोडक्शन प्रोसेस एंड ऑल दिस स्टफ वी हेव टू फोरकास्ट अवर डिमांड. अपने मांग ने पूर्वधारणा करवी पड़े से. एनु कारण है कि मांग ने पूर्वधारणा अपने नहीं करिए तो अपने अपना उत्पादन प्रति चौक्स नहीं बनीए. एट्ले कि केटलू अपने उत्पादन करवु ते विषय अपने चौक्स नहीं थी सकिए. तो एना मांग ने पूर्वधारणा जरूरी है. आगे बढ़िए मित्रों, बीजो पॉइंट है उत्पादन पद्धति और प्रक्रियाओं नक्की करवी. हवे उत्पादन पद्धति और प्रक्रियाओं ए वस्तु थी वस्तु सर्विस थी सर्विस जुदी जुदी हो. तो सौथी पहला तो आपणे बजार संशोधन अने मांगनी पूर्वधारणाओ नक्की करीने आपणे एवुं नक्की करवानुं होय छे कि आपणे कई वस्तुनुं उत्पादन करवा मांगीए छीए. अत्यारे कई वस्तुनुं उत्पादन करीए छीए, कई सेवाओ आपणे आपवाना छे, अने ए प्रमाणे ए वस्तुनुं उत्पादन करवा माटे केवा प्रकारनी पद्धतिनी जरूर पड़शे, केवा प्रकारना साधनोनी जरूर पड़शे, अथवा पद्धति हशे तो एनी अंदर हूँ कई पद्धति यूज करूँ. मारे जो उत्पादन करवूँ छे तो कस्टमरना रिक्वायरमेंट पर उत्पादन करवूँ छे, अथवा तो मारी कोई कंटीन्युअस प्रोसेस छे कि जेनी अंदर हूँ जे ते प्रोसेस एक बार हूँ सेट करी दूँ एटले वारंवार एनी अंदर ए प्रोसेस में मारे चेन्ज करवानी कोई जरूर पड़ती नथी. पण जो हूँ कस्टमाइज प्रोडक्ट उत्पादन करवा जाऊँ छूँ तो मारे ए प्रमाणे पछी यंत्रोनी दर वक्ते गोठवणी करवानी आवे छे. तो बीजो मुद्दो जो आप जी आनी अंदर तो आपने जवाब मिले कि उत्पादन की पद्धति और प्रक्रियाओ नक्की करी. एट्ले कि आप कई वस्तु उत्पादन करवाना छे, कई सेवाओं आपवाना छे मार्केटनी अंदर, तो यू उत्पादन करने आप कई पद्धति की जरूर पड़ से ये नक्की कर दे. तीजो मुद्दो आप जुए मित्रों, तो तीजो मुद्दों जो आए उत्पादन स्थल पसंदगी. आ मित्रों बहुज अगत्यों मुद्दो है. आने कहवाय कि स्ट्रेटेजिक डिशीजन है. इट इज़ ए लॉन्ग टर्म डिसीजन. वंस इट इज टेकन इट इज टू डिफिकल्ट टू मेक एनी अल्टरेशन विथ दिस डिसीजन. बिकॉज आ एक मुद्दों एवो छे अथवा तो आ एक स्टेप एवं छे कि जेनी अंदर एक वक्त तमे स्थळनी पसंदगी करी लीधी पछी ए स्थळनी अंदर फेरफार करवो मोटा भागे अशक्य बने छे. केम के स्थळनी पसंदगी करती वक्ते स्थळनी पसंदगी ने असर करता घणा बधा परिबळो छे. जेनी अंदर आपणे खास वात करीए तो यातायातनुं साधनो छे, दूरसंचार है, पछी आपणाने रॉ मटेरियल एटले के सारो अने ओछा दरे रॉ मटेरियल रे काचो माल आपणाने क्यांथी मळे छे, आपणी नजीकमां बजार केवुं छे. आ उपरांत वीजळी अने पाणी जे स्थळने आपणे पसंदगी करीए छे ए स्थळनी पासे आपणाने पूरती वीजळी के पाणी मळी शकशे के नहीं उत्पादन करवा माटे. तो आ बधा फेक्टर जे छे ए आपणे बजार अथवा सॉरी आपणे स्थळनी पसंदगी ज्यारे करता होईए छे, अपने धंधा माटेनुं बिजनेस माटेनुं स्थळ पसंद करीए छे तो स्थळनी पसंदगी करता पहेला आवा बधा फेक्टर्स आ बधा जे परिबळो छे ए पण ध्यानमां लेवा पड़े छे. एटले आ त्रीजो मुद्दो जे छे ए कोईपण ऑर्गेनाइजेशन माटे कोईपण संस्था माटे धंधो शुरू करता पहेला खूब ज अगत्यनो बने छे. अने एकवार ए निर्णय जे छे लेवाई जाय छे पछी एमां कोईपण प्रकारनो चेन्ज जे छे ए लगभग अशक्य छे. अने जो चेन्ज करवामां आवे तो कंपनीने घणो बधुं नुकसान जाय छे आनी अंदर. सो आ निर्णय करता पहला एनी असर करता परिबड़ों एवं कि जेमा एक्सटर्नल फेक्टर पण होय इंटरनल फेक्टर पण होय. इंटरनल फेक्टर एटले कि मने लेबर मळशे के नहीं, पछी मने काचो रॉ मटेरियल नजीक में सारो ने सस्तो मळशे के नहीं, ट्रांसपोर्टेशन की सुविधा केवी छे. एक्सटर्नल फेक्टर एटले कि पॉलिटिकल कंडीशन्स, जे जगह हूँ मारी कंपनी स्थापूँ त्यानी पॉलिटिकल स्टेबिलिटी केवी छे, त्यानी लीगल सीस्टम केवी छे. बराबर, जो हूँ जेनी संस्था शुरुआत करवा जाऊँ छूँ पण ए संस्था ने विरोध जो लीगल सीस्टम हो तो न करी सकूँ. पॉलिटिकल कंडीशन जो दर वक्त चेन्ज थती हो तो मारे त्या धंधो शुरू करूँ तो दर वक्त शूँ थे कि पॉलिटिकल कंडीशन एट पॉलिटिकल पार्टी चेन्ज थे एट दर वक्त नियमों में कंक ने कंक फेरफार आए अने जेना लीधे मारे बिजनेस की अंदर एम पण चेन्ज करवा पड़े. सो ए पण एक स्थळनी पसंदगी ने असर करे छे. तो ज्यारे पण आपणे स्थळनी पसंदगी करीए छे तो योग्य रीते अने जेटला पण इंटरनल अने एक्सटर्नल जेटला पण फेक्टर एने एफेक्ट करे छे ए बधा फेक्टर ने आपणे कंसिडर करीने एनी पसंदगी करवानी होय छे. आगळनो मुद्दो जोईए मित्रों, तो ए छे यंत्रोनी गोठवणी अने रचना. जेम मित्रों मैं तमने वात करी के यंत्रोनी गोठवणी एटले मशीन लेआउट. कोईपण कंपनी नी अंदर कोईपण फेक्टरी अंदर खास करीने आपणे वात करीए तो उत्पादन कंपनी एटले के मेन्युफेक्चरिंग यूनिट जे कंपनी प्रोडक्शन प्रोसेस साथे संकळायेली होय छे ए कंपनी पोताना यंत्रोनी गोठवणी एवी रीते करे अथवा तो गोठवणी जे रचना जे छे ए रीतनी होवी जोईए कि जेथी करीने यंत्रो वच्चेनो जे
કાચો માલ જે છે, કેમ કે કાચા માલની અંદર એવું જરૂરી નથી કે એક વખત પ્રોસેસ કરો એટલે એનું ફાઇનલ આઉટપુટ તૈયાર થઈ જાય. ઘણી પ્રોસેસ એવી હોય છે અથવા ઘણી વસ્તુ એવી હોય છે કે જેના ઉપર કાચા માલ ઉપર 3-4 મશીન ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. 3-4 મશીન ઉપર પ્રોસેસ કરવા પરથી પછી છેલ્લે એમને ફાઇનલ આઉટપુટ મળતું હોય છે. તો જો ત્યાં મશીનની રિક્વાયરમેન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કે ચાલુ પ્રક્રિયા હોય અથવા તો લગાતાર થતી કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય તો જેમાં યંત્રોની ગોઠવણી એકવાર થઈ ગયા પછી એમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી. પણ જો પ્રોડક્ટ આપણે જે પણ ઉત્પાદન કરીએ છીએ, જે પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ, એ જો કસ્ટમાઇઝ હોય, કસ્ટમરના ઓર્ડર પ્રમાણે હોય અથવા તો કસ્ટમરની પસંદગી પ્રમાણે હોય, તો આપણે દર વખતે મશીનની અંદર લેઆઉટમાં વારંવાર ચેન્જ કરવાના આવતા હોય છે. તો યંત્રોની ગોઠવણી અને પસંદગી જે પ્રક્રિયા જે છે, યંત્રોની ગોઠવણીની પ્રક્રિયા જે છે એ રીતની હોવી જોઈએ કે જેથી કરીને બહુ બધું ત્યાં કન્જેશન ન હોવું જોઈએ, બે યંત્રની વચ્ચે કન્જેશન ન હોવું જોઈએ, કાચો માલ એક યંત્રથી બીજા યંત્રની વચ્ચે સારી રીતે મૂવ થઈ શકે એ રીતે હોવું જોઈએ. આ ઉપરાંત મટીરિયલ મૂવમેન્ટનો જે સમય જે છે એ બહુ વધારે પડતો પણ ન હોવો જોઈએ. અને બને ત્યાં સુધી હંમેશા ઓર્ગેનાઇઝેશન અથવા સંસ્થા એવો ધ્યાન રાખે છે કે જે મશીન જે છે એક મશીન પરથી બીજી મશીન ઉપર એની પ્રક્રિયા કરવાની હોય તો બધી મશીનો જે છે સિક્વન્સમાં ગોઠવેલી હોય છે, આજુબાજુ ગોઠવેલી હોય છે, જેથી કરીને મટીરિયલ હેન્ડલિંગનો જે સમય છે એની અંદર પણ ઘટાડો કરી શકાય. અને એની સાથે સાથે મટીરિયલ વેસ્ટેજ, મટીરિયલનો બગાડ જે થતો હોય તો એમાં પણ ઘટાડો કરી શકાય છે. આગળ જોઈએ મિત્રો, આગળનો પોઈન્ટ જે છે જેમાં આપણે જોઈએ તો સમય અને ગતિનો અભ્યાસ. હવે જે પણ પ્રોડક્શન પ્રોસેસ જે છે, આપણે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન જે પણ વસ્તુનું કરવાના છીએ, એ ઉત્પાદન કરતાં પહેલાં આપણે આ બધા નિર્ણયો તો લેવાના જ છે, પણ એની સાથે સાથે આપણે સમય અને ગતિનો પણ અભ્યાસ કરવો પડે છે. સમય ગતિનો અભ્યાસ એટલે કે ટાઈમ અને મોશન સ્ટડી. સમયનો અભ્યાસ એટલે કે કેટલા સમયની અંદર એક મશીન ઉપર એક વ્યક્તિ કેટલું ઉત્પાદન કરી શકશે, અથવા તો જેટલા વ્યક્તિઓ મારી કંપનીમાં અત્યારે કામ કરે છે, મારા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે, એ લોકો કેટલા કલાકની અંદર કેટલી વસ્તુનું પ્રોડક્શન કરે છે, જેથી કરીને મને અંદાજ આવી શકે છે કે મેં મારી માર્કેટમાં ડિમાન્ડ મેં જે ફોરકાસ્ટ જે આપણે પહેલાં મુદ્દામાં ડિસ્કસ કર્યું હતું કે માર્કેટમાં મારી વસ્તુની માંગ ફોરકાસ્ટ ઉપરથી એવું લાગે છે કે આટલી રહેવાની છે, તો હું સમય નિર્ધારિત કરીને અથવા તો સમયનું સૂચન કરીને અથવા તો પ્રક્રિયા જોઈને હું નક્કી કરી શકીશ કે મારે કેટલા સમયની અંદર કેટલી વસ્તુનું પ્રોડક્શન થશે, કેટલા સમયમાં એ વસ્તુની જેમ પૂર્વધારણા કરી છે અને પ્રોડક્શન કરવા માટે કેટલા વ્યક્તિની મારે જરૂર પડશે, તો એનું પણ સંચાલન હું એ રીતે કરી શકું છું. તો ચોથો જે મુદ્દો જે છે એ સમય અને ગતિનો અભ્યાસનો છે. આગળ જોઈએ આપણે મિત્રો, તો માનવ શક્તિની જરૂરિયાતની અંદાજ મેળવવો. હવે માનવ શક્તિની જરૂરિયાતની અંદાજ મેળવવો એટલે કે એમ્પ્લોયી રિક્વાયરમેન્ટ. કોઈપણ ઓર્ગેનાઇઝેશન બિઝનેસની અંદર એમ્પ્લોયી જે છે એ એક એની સંપત્તિ ગણાય છે. કારીગર હોય, સ્કિલ્ડ હોય, સેમી સ્કિલ્ડ હોય, મેનેજર હોય, ડાયરેક્ટર હોય કે વોટ એવર, ધ પર્સન હુ આર ડાયરેક્ટલી આર ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વડ વિથ ધ પ્રોસેસ, પ્રોડક્શન પ્રોસેસ આર નોન એઝ એમ્પ્લોયીઝ. લેબર વર્કની અંદર પણ આવે છે, એમ્પ્લોયી તરીકે પણ આવે છે, ટ્રેનર તરીકે પણ આવે છે. તો આ જે વ્યક્તિ જે છે, તો આપણે જે બિઝનેસ શરૂ કરવા જઈએ છીએ, જે ધંધો આપણે શરૂ કરવા જઈએ છીએ, એનો ઉદ્દેશ્ય નક્કી કરીને, ડિમાન્ડ ફોરકાસ્ટ કરીને આપણે એમાં એ નક્કી કરવાનું હોય છે કે ભાઈ એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે મારે કેટલા વ્યક્તિની જરૂર પડશે, કેટલા એમ્પ્લોયીની જરૂર પડશે. હવે એમ્પ્લોયીની અંદર જોવું તો મારે મજૂરની કેટલી જરૂર પડશે, સ્કિલ્ડ લેબર કુશળ કારીગરની જરૂર કેટલી પડશે, મેનેજરની જરૂર કેટલી પડશે, સુપરવાઇઝરની કેટલી જરૂર પડશે. તો આનો અંદાજ જે છે આપણે સમય સ્ટડી કરીએ અથવા મોશન સ્ટડી કરીએ તો જ આપણાને આનો ખ્યાલ આવી શકે છે. કેમ કે એ સ્ટડી પરથી આપણને એવું જાણવા મળે છે કે ભાઈ એક વ્યક્તિ એક કલાકમાં અથવા તો અમુક કલાકની અંદર કેટલા વસ્તુનું ઉત્પાદન કરે છે. જો એ સ્ટડી આપણે કરીએ તો જ આ શક્ય બને છે. એટલા માટે એની અગાઉ આપણે પહેલાં સમય સ્ટડી કરી લેવી પડે છે, ટાઈમ સ્ટડી મોશન સ્ટડી કરી લેવી પડે છે, પછી આપણે જે છે એમ્પ્લોયીની કેટલી રિક્વાયરમેન્ટ હશે, કેટલા એમ્પ્લોયીની આપણે જરૂર પડશે એ આપણે નક્કી કરીને એ પ્રમાણે એમ્પ્લોયીની અથવા તો કારીગરની ગોઠવણી આપણે કરી શકીએ છીએ. આગળનો મુદ્દો જોઈએ મિત્રો, તો જે છે માલ સામગ્રી, બળતણ તથા જરૂરી સેવાઓ અંગે વિચારણા. બધે બધું વસ્તુનો આપણે એરેન્જમેન્ટ કરી શકીએ છીએ, મેનેજમેન્ટ કરી શકીએ છીએ.
પણ જો આપણી પાસે માલ સામગ્રી બળતણ અને જરૂરી સેવાઓ એટલે કે આપણી પાસે કાચો માળ ઈંધણ અને અન્ય સેવાઓ ઉત્પાદન કરવા માટે જે જરૂરી છે એ ન હોય તો આપણે ઉત્પાદન શરૂ ન કરી શકીએ અને અન્ય પ્લાનિંગ જે છે એ આપણા માટે યુઝલેસ છે. તો મુખ્ય જે એને કોર એક્ટિવિટીની અંદર જે વસ્તુ આવતી હોય છે જે છે માલ સામગ્રી. માલ સામગ્રી એટલે કે કાચો માલ. કાચો માલ જે છે એનો નિર્ણય પણ કંપની માટે અગત્યનો બની રહે છે. કેમ કે દરેકે દરેક ઓર્ગેનાઇઝેશન દરેકે દરેક કંપની એવી ઈચ્છતી હોય છે, દરેકે દરેક સંસ્થા એવું ઈચ્છતી હોય છે કે મને કાચો માલ જે છે મારા ખૂબ જ નજીક સ્થળેથી મળે જેથી કરીને મારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછી આવે. આ ઉપરાંત મને કાચો માલ જે છે એ ખૂબ જ સારો ગુણવત્તાવાળો ક્વોલિટીવાળો અને ઓછા દરે મળે એ પણ દરેકે દરેક સંસ્થાનો હેતુ હોય છે. તો માલ સામગ્રીની વ્યવસ્થા એટલે કે માલ સામગ્રી પણ અગત્યની બની રહે છે પ્રોડક્શન પ્રોસેસની અંદર. આ ઉપરાંત બળતણ એટલે કે ઈંધણ. હવે બળતણની જ પ્રોડક્શન પ્રોસેસની અંદર પણ મશીનરી ઉપર જે પણ મશીન શરૂ થતી હોય છે તો બળતણ તરીકે ઘણી બધી વસ્તુનો યુઝ થતો હોય છે. કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલનો યુઝ થાય છે તો કોઈ જગ્યાએ વીજળીનો યુઝ થાય છે. જો અને જો આ સામગ્રી એટલે જ મેં તમને ભાઈ આપણે ત્રીજા મુદ્દા મિત્રો જ્યારે ડિસ્કસ કરી કે ભાઈ જે સ્થળની પસંદગી જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે સ્થળની પસંદગી કરતી વખતે આપણે ત્યાં પૂરતી વીજળી મળે છે કે નથી મળતી, કાચો માળ નજીકમાં મળશે કે નહીં મળે, આપણાને પાણી પુરવઠો ત્યાં મળશે કે નહીં મળે, જરૂરી સેવાઓ મળશે કે નહીં મળે, તેની પણ આપણે ધ્યાન રાખવું પડે છે. તો એટલા જ માટે માલ સામગ્રી બળતણ અને જરૂરી સેવાઓ. જરૂરી સેવાઓ એટલે કે ટ્રાન્સપોર્ટેશન છે, ટેલિકોમ્યુનિકેશન છે, આ બધી જે સેવાઓ છે, બેન્કિંગ ફેસિલિટી છે. કેમકે દરેકે દરેક ટ્રાન્ઝેક્શન આટલા મોટા ઓર્ગેનાઇઝેશન કે સંસ્થાની અંદર રોકડ પર થાય એ સંભવ નથી. તો એના માટે એની આજુબાજુ બેન્કિંગ ફેસિલિટી પણ હોવી જોઈએ કે જેથી કરીને પોતાના વ્યવહાર જે છે એ બેંક દ્વારા કરી શકે છે. આગળનો મિત્ર મુદ્દો જોઈએ તો જે છે ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવું. હવે પ્રોસેસની અંદર આ એક છેલ્લો મુદ્દો જે આવે છે કે ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવું. ઉપરોક્ત બધા મુદ્દાની વિચારણા આપણે કરીએ અથવા તો